चलो पहला तो आपणे व्याकरण ना पंक्ति से अभ्यास करता एनी माहिती मेळवी लईए पछी एना आधारे केवी रीते वाक्य पूछाय छे ए शीखीशुं तो बधानुं ध्यान होय बोर्ड उपर चलो आने लीधे हु तमे बधा धोरण 3 मां शीखी ज गया छो W H O हु એટલે કે કોણ જ્યારે આપણે વ્યક્તિ વિશે જાણતા જ નથી એના નામ વિશે જાણતા નથી ત્યારે આપણે પહેલા શું પૂછેલું નામ પૂછીએ બરાબર કોઈ વ્યક્તિને આપણે મળીએ તો આપણે એવું કહીએ છીએ તમારું નામ શું છે તો બસ એ જ રીતે ઇંગ્લિશમાં પ્રશ્ન પૂછાય છે તો શું આવશે હુ એટલે કે વ્યક્તિના નામ જાણવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું હુ એ શું કહે છે એક કે તેથી વધારે વ્યક્તિઓ વિશે માહિતી મેળવવા માટે હુ વડે પ્રશ્ન પૂછાય છે તો શું આવશે चित्र दोरी रह्यो छे एटले के आर्टिस्ट अथवा तो पेइंटर आर्टिस्ट एटले के चित्र जे चित्र दोरे एने आपणे बराबर अथवा तो पेइंटर कहीशुं हवे आ शुं छे हाँ छोकरियो तो हाउ मेनी वडे प्रश्न पूछवामां आव्यो छे बराबर तो ए रीते आ रीते चित्र आपेला छे हवे आपणे बोर्ड में एने एक वक्त जोईशुं पछी आपणे एनो अभ्यास करी तो ए जे उदाहरण प्रमाणे चित्र जोई प्रश्न उत्तर लखो तो अहींया तमने चित्र आप्युं छे अने चित्रमां रामजीभाई गोविला छे खेतरनुं चित्र
पहलू तो मैं रामजी भाईवाड़ उदाहरण तुमने बोर्ड पर बताई दीधु। बीजो प्रश्न आप दर्शन, नाम आप दर्शन चित्र दौरी रो। हमें जुओ हु इज एन आर्टिस्ट, चलो हु एट व्यक्ति नाम, तो आ नाम लखी दईसु आप, तो ये लखी दू दर्शन इज एन आर्टिस्ट। एन केम आयो, कारण के स्वर आपेलू है। वॉट इज दर्शन, हमें दर्शन शू कर रो, तो आर्टिस्ट है, तो ये लखी दू दर्शन इज एन आर्टिस्ट, ऊपर थी जो नीचे लखी देवा। तीजा नंबर में तमें हाउ मेनी आप सीखी गया, एज रीते हाउ मेनी गर्ल्स आर देर, जो गर्ल्स आर देर बे ऑप्शन आपेला है। चलो केटली छोकरीओ चित्र में देखाय छे, हाउ मेनी एटले केटला, गर्ल्स एटले के छोकरीओ, आर देर चित्रनी अंदर केटली छोकरीओ छे, तो बे, तो अहींया बे ऑप्शन आप्या छे, एमांथी साचो ऑप्शन लखवानो छे। अहींया कीधुं छे देर आर थ्री गर्ल्स, तो ये ऑप्शन आवशे नहीं, अने अहींया कीधुं छे देर आर टू गर्ल्स, तो साचो ऑप्शन आवशे, तो अहींया आपणे लखी दईशुं देर आर टू गर्ल्स। हवे नीचे हाउ मेनी बॉयज आर देर, गर्ल्स की जगह हवे बॉयज गणवाना, वन टू थ्री, तो साचो विकल्प बन्ने माथी साचो ऑप्शन जोवानो, तो अहींया आवशे देर आर थ्री बॉयज, अने अहींया आप्युं छे देर आर टू बॉयज, तो साचो आवशे देर आर थ्री बॉयज। एज रीते बाजूना पेज पर तमने अहीं कीधुं छे वाक्यो वांचो अने लखो, एटले तमारे शुं करवानुं छे, वाक्यने वांचवाना। पहेलुं वाक्य छे देर इज अ कैट ऑन ध मेट, तो वाक्य वांचवानुं अने पछी एवुं ने एवुं नीचे सुंदर अक्षरे लखवानुं छे। हवे तमारे पेज नंबर 51 ઉપર, જો બાળકો પેજ નંબર 51 ઉપર તમને નીચે પ્રશ્ન આપેલા છે, પ્રશ્ન 6, પ્રશ્ન વાંચી તમારી અને તમારા કુટુંબ વિશેની માહિતી લખી વાક્ય પૂર્ણ કરવાનું છે। તો હું અહીંયા વાક્ય વાંચું છું અને હું મારા કુટુંબ વિશે લખું છું, પણ તમારે તમારા કુટુંબ વિશે લખવાનું છે। હું લખીને મોકલું એવું તમારે લખવાનું નથી, મેં તો મારા કુટુંબ વિશે લખેલું છે। હુ ઇઝ યોર ફાધર, હુ એટલે શું આવશે વ્યક્તિનું નામ, તમારા પિતા કોણ છે એવું કહેવા માગે છે, તો એ પપ્પાનું શું આવશે નામ, તો ખાલી હું લખી દઉં હિંમતભાઈ ઇઝ માય ફાધર, તો વ્યક્તિનું નામ લખવાનું। વોટ ઇઝ યોર ફાધર, વોટ એટલે કે એમનું બિઝનેસ, મેં કીધું તો એ શું કરી રહ્યા છે, તો માય ફાધર ઇઝ અ બિઝનેસ મેન, એ ધંધો કરે છે, તો તમારે તમારા પિતા વિશે લખવાનું છે। એ જ રીતે પાછા પ્રશ્ન આપ્યું છે હુ ઇઝ યોર મધર, માતાનું નામ લખવાનું, હુ એટલે માતાનું નામ, તો ઉષાબેન ઇઝ માય મધર। વોટ ઇઝ યોર મધર, તમારી માતા શું કરે છે, તો માય મધર ઇઝ અ હાઉસ વાઇફ, એ ગૃહિણી છે। હાઉ મેની બ્રધર્સ હેવ યુ, હાઉ મેની એટલે કેટલા, બ્રધર્સ એટલે ભાઈ, હેવ યુ તો કેટલા ભાઈ છે એવો પ્રશ્ન પૂછ્યો છે, તો તમારે તમારા ભાઈની સંખ્યા લખવાની, હું અહીંયા લખીશ આઈ હેવ થ્રી બ્રધર્સ, તમારે તમારે જેટલા ભાઈ હોય એ સંખ્યા લખવાની। હાઉ મેની સિસ્ટર્સ હેવ યુ, તો આઈ હેવ અ ટુ સિસ્ટર્સ, જે બેન તમારે જેટલી બહેનો હોય એટલી સંખ્યા લખવાની, મેં અહીંયા મારી બહેનની સંખ્યા લખી છે। હુ ઇઝ યોર બ્રધર, હુ એટલે કોણ, અહીંયા ભાઈનું શું લખવાનું, નામ લખવાનું, તો સાહિલ, જે નામ હોય તો સાહિલ ઇઝ માય બ્રધર, જે ભાઈ હોય એનું નામ અહીંયા લખી દેવાનું। હુ ઇઝ યોર સિસ્ટર, તો અહીંયા સિસ્ટરનું નામ લખવાનું, તો આપણે લખીશું આરવી ઇઝ માય સિસ્ટર। તો બાળકો આ પ્રશ્નમાં હું મારી કુટુંબની વિશેની માહિતી મોકલવાની છું, તમારે મારામાંથી જોઈને કોપી કરવાની નથી, તમારે તમારા કુટુંબ વિશેની માહિતી લખવાની છે।